જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સુરપુર દાદા. મિત્રો કેમ છો બધા? મજામાં? તમે આ જોઈ શકો છો, આઠમા પાઠોત્સવનો આ વિડીયો છે મિત્રો. આખી આખો વિડીયો તો તેનો નથી, આખો વિડીયો તો પ્રવચનનો છે. પણ પાઠોત્સવમાં તમે જોયું હશે કે જ્યાં ભજન કીર્તનનો કાર્યક્રમ ચાલતો હતો, અત્યારે નજારો છે, આના દિવસનો નજારો છે. તમે જોઈ શકો છો કેવડું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે તે, અને કેટલી બધી વ્યવસ્થા રાખવામાં આવેલી છે તે તમે જોઈ લો મિત્રો. કેટલા બધા મંડપ નાખેલા છે, લાઇટો મૂકેલી છે, અને આખું સ્ટેજ કેવડું મોટું વિશાળ, અને જગ્યા કેવડી મોટી વિશાળ છે તે તમે જોઈ શકો છો. અને ત્યાંનો મેઇન ગેટ છે, અહીંથી બધાને એન્ટર થવાનું હોય છે. આવડી આ તે જગ્યા છે મિત્રો. તો તમે જોઈ લો મિત્રો કેવડી બધી વિશાળ જગ્યા છે તે. આપણે તો અત્યારે શ્રી ધનભાઈ બાપુશ્રીનું પ્રવચન સાંભળવાનું છે, એટલે વિડીયોમાં બના રહેજો ઠેર સુધી. સારું મિત્રો, તો ચાલો હવે આપણે બધા ધનભાઈ બાપુશ્રીનું પ્રવચન સાંભળીએ. ખોટી જગ્યાએ ભરી જાય એવાય લોકો હે, 10-10 લાખ રૂપિયા બગડી જાય એના. ભાઈ આવી મગજમાં વૃત્તિ લઈને જઈશો તો ભૂતને પીપળો મળી જ રહેવાનો. ભાઈ સમજાણો, ભાઈ હવે કોઈને કોઈ પ્રશ્ન છે એટલે તમને સ્વયં સેવકો સમજાવશે કેટલી કઈ રીતે અગરબત્તી કરવાની, અને 20-એક દિવસ તમે તમારું તપ વાપરો. અને ભગવાન એવું નથી કહેતો કે તમે કોઈ નરસિંહ મહેતા નથી. અત્યારે ટેકનોલોજી વાળો યુગ છે ભાઈ, મજૂરી નહીં કરીએ, પૈસો નહીં હોય કોઈ બોલાવશે નહીં, અગાય ના આવે, એટલે પરિશ્રમ એ જરૂરી છે. મહેનત વધારે દો તમારી ભાઈ, એટલે બધું તમારી સામે જ છે ભાઈ. અમે તમારી મંદિર લઈને સેવા કરવા બેઠા છીએ, કોઈક એવું કહે છે કે દાળ આવી નીકળી, ભાત આવવા નીકળ્યા, પણ અમને આવડે છે, અમે પીરે છીએ ભાઈ. એટલે જે બી ને તમને ભાઈ આ અગરબત્તીનું સમજાઈ દે છે, ગેરમાર્ગે જાઓ નહીં, તમારું ક્યાંય ખોટો દુરુપયોગ ના થાય, એટલે એ મગજમાં ઉતારી લેજો. એક એક વ્યક્તિને હું નહીં સમજાય, અને 20 દિવસ તમારું પોતાનું ધ્યાન દાદા અમે કેન્દ્રિત કરો, છતાંય રિઝલ્ટ ના મળે તો પછી અમે કોઈ એવી જનરલ બેઠકની વ્યવસ્થા કરશું. કારણ કે અમે આમાં એવી વ્યવસ્થા કરી હતી કે 50% જૂના બુકિંગ થાય અને 50% નવા થાય, પણ આમાં બધા એકમાં જ બુકિંગ કરે છે ભાઈ, એટલે જૂનાનો નંબર લાગતો નથી. એટલે આમાં જેની મુદત હોય પૂરી થઈ ગઈ હોય અને જેને રિઝલ્ટ મળતું હોય તો એ દાદાની આસ્થા પ્રમાણે અગરબત્તી શરૂ રાખે છે. કારણ કે અહીં કોઈ વ્યવહાર નથી, હું કોઈ બીજા ખોટા ખર્ચા કરાવતો નથી ભાઈ. કોઈ એવું કહી દે 7 વરામાં બાપુએ અમારી પાસે માંડવો નખાયો કે ફલાણું આ મંદિર બંધાવરાયું છે, કોઈ ભાઈ એવું અહીં હાજર એમ કે હું જે છે એ દેવનું દુઃખ છે, દેવ મારો મટાડે છે, એ એવું કહે છે કે ભાઈ કશું નહીં, કદાચ માતાજીને કહેવાનું નીકળતું હોય, જેથી એ તમને સપને આવીને જગાડે, તેથી એ કરજો, હું નહીં કહું આ કરો. વ્યાજબી બોલું છું ને ભાઈ, એટલે આ સાંભળી લેજો. 20 દિવસ તમારી રીતે અગરબત્તી કરો અને અમે એવો 2 દિવસ એવા કાઢશું. કારણ કે હવે માણસો તો સમજવાનો નથી, અમારે કંઈક રસ્તો કરવો પડશે, એટલે મહિનાની અંદર અમે એવી કોઈ વ્યવસ્થા કરશું કે જેનો નંબર નથી લાગતો એને જાહેરાત કરશું ભાઈ. ભલે તે દિવસે અમારે 3 દિવસ રહેવું પડે, તો અમારે બધી રસોડાની બધી વ્યવસ્થા કરીને જાહેરાત કરાય ને, કે તે દિવસે જેના નંબર નથી લાગતા અને જેના સુધી સમાચાર પહોંચી જાય એ બધા હાજર રહેશે, એને અમે લઈશું. હવે આમાં કોઈને પ્રશ્ન છે ભાઈ? કે જે આ જગ્યાથી અજાણ છે, નવા આવી ગયા છે, કારણ કે આ જૂનાગઢ લગીનનું માણસ છે ભાઈ, આપણે એ જોવાનો માણસ 5-5 કલાકની મુસાફરી કરીને આવતો હોય, નકર હમણાં હું ગાયણા બહેન કરીને હોઈ જાઉં નહીં, એટલે અમે બધા તમને પથારીની લગીનની વ્યવસ્થા કરી પછી હોવી છે ભાઈ. આ કોઈ કદાચ પુરુષ જેની હારે ના હોય, સ્ત્રી એકલા હોય, તો અમે અમારા માણસો અહીંયા બે હારીએ છીએ કે ભાઈ લેડીઝ એકલા હે, તમે જાગજો, આટલી અમે કાળજી કરી છીએ, એટલે આમાં સહકાર આપજો અમને ભાઈ. ખાલી જોવરાવા આવ્યા છીએ એવું નહીં, અહીં ઘણી જોઈશો ને તો લઈને જઈશું.
તમે જોરાવા હાટો પચા અડિયું કાઢો છો ને, એની કરતા અહીંથી એક ડાળ ને ડોલ લઈને તાં લગીને જતા રહેશો તો ઘરે પોખવતા કામ થઈ જશે. આમાં મદદરૂપ બનો ભાઈ. અને આ એવું નથી, જ્યાં જ્યાં હારી જગ્યા આવ્યું છે સતની, એ આપણને જો બીમાર રહે ને ઘરે ડોક્ટર મહિનો એમ કે આરામ કરજો કેવો રહેવી છે, તો જો કદાચ મહિનામાં બે દિવસ આવા કાઢીને જ્યાં જ્યાં સાચા દેવસ્થાન છે સેવા કરવા જાઓ, બે દી કાઢે આપણા ઘરમાં કોઈ ખોટા પૈસા વપરાય નહીં. કુદરતને આપવા આવવું પડે, માગવા નીકળવું ના પડે. અમારો પોતાનો અનુભવ, જે વ્યક્તિઓ મારી જોડે છે, 7 દિવસથી હું 2 કલાકથી ઉપર ઉતરો ના. કાલ આ ટાઈમે હું અંબાજી હતો ભાઈ, જેને લાઈવ જોયું હોય એને જોઈ લઉં, અને બપોર સીધો આવ્યો છું. તોય કોઈ એવું કહી દે બાપુ એમને જવાબ ના આપ્યો. મેં અહીં ઉતર્યો જે બી બપોર ના છે એને મેં પહેલાં પૂછ્યું, ભાઈ ચા પાણી કર્યા, નાસ્તો કર્યો, પૂછી લો. તો આને જે વિશેષ અમે શું સેવા કરી, ભગવાન તો છે ને, અમે તમારા જેવા માણસ છે ભાઈ. પણ એમાં મતલબ એક બાજુ મૂકીને મેં તમારે અહીંયા જોડાણા છે, મતલબ નથી જ ને અમારે તમારે ભાઈ. અહીં ક્યાંય અમારે સ્ટોલ લાગેલો હોય ને વેપાર થતો હોય તો ઠીક છે, ઘણી જગ્યા જેવી આપણે ક્યાં છે ને ચંપલ અહીંયા ઉતારજો, અહીં અમે તમારા ઠેલા હાચવશું, ચમ કે આપણે અહીંયાથી કંઈક ખરીદીએ એના માટે. અહીં એવું કંઈ છે નહીં, છે એવું? એટલે અમારી દ્રષ્ટિએ જોજો કે અમે શું કરવી છે. અને એ લાઈન તમે પકડી રહ્યા છો ને, અમે તે જોડાવા નીકળ્યા, અમને તે જોયા તેવે તમને નીકળવું પડતું કે અમને માર્ગ મળી ગયો કે આ કરવા છે, આ બધું જતું રહે એમ તમને આ માર્ગ બતાવવાનો છે. જો મારી જેવો એક સાધારણ વ્યક્તિ ગામમાં કોઈને પૂછતો જુઓ, આજ ભગવાને આ મદદ કરીને પોકાડ દીધો, તમે બધા મારે જેટલા તૈયાર થઈ જાઓ તો તમે આ નહીં કરી શકો ભાઈ? તમે લોકોને સલાહ આપી શકો ને કે ભાઈ આ જગ્યાએ અમે જ્યાં હતા આવું ક્યારેય ના હોય ભાઈ, તું આમાં ના પડીશ? એટલે એ તમારી મહેનત જ છે ભાઈ, ધૂણવું જરૂરી નથી. અને જીવનમાં કદાચ માણાના વ્યય આવ્યા છે ને એક પરિવારનો ભલું કરીને જઈશો ને ભાઈ, એટલે તમારો આટો લેખ લાગી ગયો. એટલે આટલું જ કરવાનું ભાઈ, સમજાય છે? કઈ મેં કીધું એ ભાઈ, એટલે જે મેં કીધું 20 દિવસ તમારો પોતાનો તપ અજમાવો, બેહો તમતા હોય તમે અઠવાડિયું રોકાશો તો અમારી પાસે વ્યવસ્થા છે, કોઈ ભગાડી મૂકવા નથી બોલતો. આજે વારંવાર દરવાજા આગળ આવીને ઉભા થઈ જાઓ ભાઈ, અમને શોભા ના આપતું, તમને ભલા આપતું. કારણ કે તમારા ઘરે જાન આવી હોય તમે કહો છો ને કે ભાઈ કઈ કોકના ભલે વ્યાજવા છૂટા લાયા હોય, પણ કે આમાં કઈ ઘટવું ના જોઈએ કહો છો ને, તો અમે એ જ કરીએ છીએ કે તમારે ભાઈ અમારું કઈ ઘટવું ના જોઈએ. પછી છતાંય આપણે ગુટકા મારી મારીને આવો આ વસ્તુ યાદ નથી ને. અને બપોરે આવ્યો બધા અહીંયા આવતા હતા ભાઈ, હું બહાર આવતો રહ્યો કે ના આવ્યો કે તમે બધા મને અહીંયા આવો વારા ફરતી, એની કરતા હું તમારી વચ્ચે બેહું તો કીધું તું આવું મેં ભાઈ કે તમારે બધા અડિયું ના કાઢો ને હું અહીંયા બેઠો છું. તો આનેથી તેમ કોઈ એમ પરિવર્તન લાવી તમારા પાસે માર્ગ હોય તો છે આનેથી સરળ માર્ગ એમ કે અમારે અહીંથી કોઈ નિરાશ જાય એવી અપેક્ષા અમારી ના હોય. આયા છે હરેકને આંટો ના પડે, ખોટો ના જાય, ધક્કો ના પડે. અને આપણામાં એવી સમજણ હોવી જોઈએ કે કોઈ આવી આ સમજો દવાખાનાવાળા કેસ આવ્યા તો આપણે સમજીને એવું કહેવું પડે કે ભાઈ અમારો કાલ નંબર આવે વાંધો નહીં, પહેલાં અમને લઈ લો. તો આપણી માણસે પહેલી એ હું ક્યાંય બેસી ગયો ભાઈ, હું તરત અહીંથી પૂરું થયું ને આવ્યો ને કે ભાઈ દવાખાનાવાળા કેસ કેટલા છે, નગર અમે ના પડ્યા રહેવા દેવી યાર, કાલ લઈશું એમ ના કહેવી, બુકિંગ નથી. તો પણ જેને જે જરૂર છે એ પહેલાં આપો. આપણે જો આટલા વરા જોવરાઓ કાઢ્યા તો એક મહિનો વધુ હા, બાકી હજુ જો કોઈને દવાખાનાનો પ્રશ્ન હોય તો એ બ્યાજો જે કાયદેસરનું બુકિંગ પતી જાય દવાખાનાનો, એટલે અહીં હાજર છે એ હો ભાઈ, કે ઘરે તાવ માથું દુખતું હોય તો 2000 રૂપિયા વાપરી નાખવાના, એમાં જ ઓરાવાનું નહીં એમ એ જોઈ લેશે. હવે કોઈને કઈ પ્રશ્ન છે?
કારણ કે હવે આ બધા તમને હેન્ડલ નથી કરી શકતા, બધા એવું જ કહેશે તમે કહો તો માનશે. એટલે આ મેં જિંદગીમાં ક્યારેય નથી કર્યું, એ મારે કરવું પડે. હવે મારું એક પ્રવચન વાળો વિડીયો બતાવો, પણ હિંમત કરવી પડે હો કા તમારા હાટું. છતાં એવો કોઈને રહી જતું હોય કે ભાઈ મારો નંબર ના આવ્યો તો તમે આ જ કરો, એટલે અમે એમના નામ લખવી કે અમને આ જ કરવાનો છે. એટલે લખી લેવી ને ભાઈ, અમને કહી દેવી કે ભાઈ તમને આટલું સમજાય તો સમજે ના આવી છે. કોઈ એવો કોઈને પ્રશ્ન ભાઈ, એટલે ખોટો ગેર માર્ગે ના જવું. જીવનમાં ધડકો છાયો તો આવે, જો ધંધા હારા હાલતા હોય તો 5 વરા જલસા કર્યા હોય તો ધંધો નબળો પડે, 3 વરા ગરીબી વેઠવામાં શું વાંધો ભાઈ? ખોટું બોલું છું? જો તે વખતે આપણે ગાડીઓ લઈને હડિયું કાઢી શકતા હોય તો ભાઈ 15 દી સાયકલ ફેરવવામાં આવે, નીચું માથું ના કરાય. બાકી કોઈ તમારી ગાડીઓ લઈ લે, કોઈ હાલી ના દે તમને ભાઈ. તમારું મન છે તો એવું નહીં વિચારવાનું ત્યાં ફલાણી જગ્યાએ બુધવારે બે અહીંયા જઈ, ત્યાં ગુરુવારે જઈ, આ રવિવારે જઈ, ના મંગળવારે, એની એક દિશા ના થાય ભાઈ. ભગવાને જાણે કે આ કલાકાર નો દીકરો હે. એટલે જ્યાં તમારી આસ્થા હોય, દ્વારકાધીશ તો એ, ભોળોનાથ તો એ, જે માતાજી ઉપર આસ્થા હોય એ, સાચી આસ્થા મૂકી દો એ જ કરશે. કોઈ માણસ પોતે ના કરી શકે. અને મને અહીંયાથી જે આવે એ આ મન જે આવ્યું એ હું બોલ્યો, નકર મારી પાસે કોઈ કાગળિયો હું વાંચીને આવ્યો હોય બોલો, અને વાંચ્યું હોત તો હું કે આ જે અલગ અલગ જગ્યાએ હોત એ બધે કહું છું હું કે ભાઈ બહુ ભણેલો નથી. એટલે આ ગણિત માનજો કે સાધારણ ઘરેથી જો ઓછું ભણતર વાળો માણસ આજ આટલું જગત એની જીવના હિસાબે જો ઇજ્જત કરતું હોય તો આ બધી તમે કરી શકો છો. પ્રયાસની જરૂર છે. મેં કર્યો ને હજુ તમે બધા કોકની રાહે બેઠા હો કે ફલાણી જગ્યાએ જેવી તમને આવું કરી દે. ખોટું બોલું એમ કે આપણે મગજમાં એવું ઉતારી નાખવાનું કે આપણને સાચી જગ્યા મળી જાય છે, અને જીન કદાચ આનેથી સારી જગ્યા હોય તો જવાની છૂટી પાછી. હું એવો દાવા તો કરતો જ નથી કે અમે જ સત્ય છીએ. જો તમારું ભજન પાકી ગયું છે, ઈશ્વર પાસે તમારી અરજી પાકી જઈ છે તો જવાબ મળવાનો જ છે. કાલ ઘરે જઈને આપણે જો ઘરમાં ફેરફાર થવા માંડે તો સમજી લેવાની આપણી ચીઠી પાકી જાય ભાઈ. બરોબર બોલું છું ને ભાઈ? એટલે આ બધાને ભાઈ સ્વયં સેવકો હેરાન ના થાય, અમે તમારી વ્યવસ્થા જાળવી હતી. બીજું કે જેને વાહન ના હોય તમદાર, દૂરથી આવ્યા હોય, નજીક ના હોય તો એ છૂટી બધી વ્યવસ્થા છે ભાઈ. એટલે એવું ના કહેતા કે અમે બહાર ગામના છીએ, નવો અમારે ચા જવું, વહેલા પતી જ્યું, તમને નિરાતે હોઈ જો, ટાઈમ થઈ જાય અમે જગાડશું. બોલો હવે કોઈ પ્રશ્ન છે ભાઈ કોઈને? એટલે આ જેને સમજાણું એ 20 દિવસ તમે તમારા રીતે ભાઈ દાદા નામ દઈને અગરબત્તી કરો, અને જો લાઈન ઉપડી જાય જોરાવાની જરૂર છે, નકર સમજવાનું આપણા વાયરિંગમાં કંઈક લોસો છે, પછી હું ચેક કરીશ. સમજાણું ભાઈ? અને પછી અમે એ રીતનું આયોજન કરીને સ્વયંસેવકો ભેગા કરી એ રીતની જનરલ બેઠક કરીશું. એટલે કાલ કોઈને એવું ના થાય કે ભાઈ આ તો, કારણ કે લોકો જો અમને આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ તમે 100 ટોકન રાખો છો તો અમારો નંબર જ ન લાગતો, લાઈન થોડી વાર જાજી ખુલ્લી રાખતા હોય. હવે 2018 પાક્યું, એ મારા કોઈ રાહ જોઈશે ખરા? એટલે એ કોઈ રાહ નથી જોવાનું ભાઈ. પણ તમે અમને આવા પ્રશ્નો મૂક્યા કે અમારો નંબર જ ના આવતો, બુકિંગ ચાલુ રાખતા હોય અમને ખબર તો પડે ને, તો અમે અનલિમિટેડ રાખ્યું. હવે 2018 પાક્યું,
ચાર વરાની વાર છે, એમ કેટલું થઈ જાય આમાં? ટાઈમ થઈ જાય, અમે જગાડશું. બોલો, હવે કોઈ પ્રશ્ન છે ભાઈ કોઈને? એટલે આ જેને સમજાણું એ 20 દિવસ તમે તમારા રીતે ભાઈ દાદાનું નામ દઈને અગરબત્તી કરો, અને જો લાઈન ઉપડી જાય જોરાવવાની જરૂર છે, નકર સમજવાનું આપણા વાયરિંગમાં કંઈક લોસો છે, પછી હું ચેક કરીશ. સમજાણું ભાઈ? અને પછી અમે એ રીતનું આયોજન કરી, સ્વયંસેવકો ભેગા કરી એ રીતની જનરલ બેઠક કરીશું. એટલે કાલ કોઈને એવું ના થાય કે ભાઈ આ તો, કારણ કે લોકો જો અમને આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ તમે 100 ટોકન રાખો છો તો અમારો નંબર જ ન લાગતો, લાઈન થોડી વાર જાજી ખુલ્લી રાખતા હોય. હવે 2028 પાક્યું, એ માણા કોઈ રાહ જોઈશે ખરા? એટલે એ કોઈ રાહ ન જોવાનું ભાઈ. પણ તમે અમને આવા પ્રશ્નો મૂક્યા કે અમારો નંબર જ ના આવતો, બુકિંગ ચાલુ રાખતા હોય અમને ખબર તો પડે ને, તો અમે અનલિમિટેડ રાખ્યું. હવે 2028 પાક્યું, એમ કેટલું થઈ જાય આમાં? એટલે એમાં અમે કંઈક સુધારો કરશું, એ વ્યવસાય અમે જોઈશું, કારણ કે આ બધું શક્ય નથી. પણ આ એક તમારું આસ્થા હચોય રહે એના માટે તમને એવું ના થાય, કારણ કે આમાં હજુ હત્યાવી વાળા યાદ આવી જાય, ત્યાં લગીને અમારે રાહ જોઈ એમ તો મને કીધું હતું હું ઘેર આવે ભાઈ. હા, હું કરી હતું. એટલે એ રીતે 2-3 મહિને અમે એક આયોજન આવરી કરતા રહીશું. જેને નથી ખ્યાલ અને જે જે અમારી એરે સંકળાયેલા છે એને લગભગ બીજા ત્રીજા દિવસે સમાચાર મળી જ જાય છે ભાઈ કે અહીં આવું છે. મળે છે કે નથી મળતા ભાઈ? હા, એમ. એટલે અમે એવું આયોજન કરશું તો એ સમાચાર મોકલશું, તેથી જેના નંબર નથી આવતા, બાકી જેને આવું હોય ને દર્શન કરવા રોજ છૂટી છે ભાઈ. આ મંદિરે ક્યાંય તાળું નથી. કોઈ એવું કહે કે અમે આ વારે આવ્યા હતા ને તાળું માર્યું, દર્શન ના થયા, કે તેથી નાસ્તો નહોતો, બધું ખુલ્લું મૂકી દીધું, તમારું જ ખાવ પીવો ને આનંદ કરો. કોઈ ગામના એવું પૂછ્યું કે ભાઈ આજે તમે ડીશો ઉપાડી, કારણ કે આપણે કોઈનું ભેગું કર્યું નથી લઈને ભાઈ. સમજાણું ભાઈ? એટલે આવું આયોજન અમે કરશું. સ્વયંસેવકો ઓછા છે એટલે એને સહકાર આપો, અને જવાબદારી એ લોકોના માથે જાજી છે, કારણ કે તમે બધા જતા રહો પછી અમારે એને 2 દિવસ બધું હમું કરવામાં લાગે છે. તમે ઘરે જાન તેડાવો, હવે જાનમાં 400-500 માણા હોય તો તમને અઠવાડિયું અગાઉ ઊંઘ ના આવે કે શું થઈ છે હાલું, થાય છે કે નથી થતું આવું? તો અમારે રોજ જાન આવો હે ભાઈ. એટલે આમાં ટૂંકી વાતમાં જાદુ વર્ણન કરી દીધું મેં, સમજવું ભાઈ અને આમાં મદદરૂપ થાવ. અને મેં કીધું એમ જોરાવવાની જરૂર નથી, સેવાના કાર્ય ચાલુ કરી દો. અને સેવાએ ના હું જ કઈ નહીં, ગામના જાપે જઈને કોઈ નડશો નહીં.